नमस्कार वहाला विद्यार्थी मित्रों, धोरण 7 कक्षा 7 विषय हिंदी। आज आप पाठ 2 जे कविता छे एनो आज अभ्यास करवानो छे। कविता नुं नाम छे तब याद तुम्हारी आती है। तो ये कविता नुं आज अभ्यास करीशुं तो खूबज ध्यानथी आपणे समझवानो प्रयत्न करीशुं। कविता 2 तब याद तुम्हारी आती है। तो आ कविता एना जे कवि छे एमनुं नाम छे राम नरेश त्रिपाठी। तो सरस मजानी कविता छे अने आ राम नरेश त्रिपाठी एमने केटलाय उपन्यास नाटकों वगैरह एमने लखेलू छे। हवे आ कविता नी अंदर सौ प्रथम एनुं जे चित्र अहींया आपेलू छे तो चित्रने ध्यानथी जोतो तमने ख्याल आवशे के वृक्ष बतावेलू छे अने वृक्षनी उपर झाड़ उपर घणा बधा पक्षीओ बैठेला आपणने देखाय छे। वादळ देखाय छे अने सवार होय एवुं आ चित्र आपणने भास थाय छे। तो सवारे ज्यारे सवार थाय छे त्यारे जे पक्षीओ होय ए एमनो अवाज आपणने संभळातो होय छे। अहींयो मोर बतायेलो छे अने अन्य पक्षीओ पण छे ए चित्रमां तमे जोई शको छो। आकाशनी अंदर वीजळी पण थाय, वरसाद थतो होय छे अने वीजळी पण देखाय छे। तो अहींयो जोईए कवितानी अंदर कविताना जे शब्दो छे, जब बहुत सुबह चिड़िया उठकर कुछ गीत खुशी के गाती हैं, कलिया दरवाजे खोल खोल जब दुनिया पर मुस्काती है, खुशबू की लहरें जब घर से बाहर आ दौड़ लगाती हैं, हे जग के सृजनहार प्रभो तब याद तुम्हारी आती है। जब छम छम बूंदे गिरती हैं, बिजली चम चम कर जाती है, मैदानों में बन बागों में जब हरियाली लहराती है, जब ठंडी ठंडी हवा कहीं से मस्ती ढोकर लाती है, हे जग के सृजनहार प्रभो तब याद तुम्हारी आती है। राम नरेश त्रिपाठी। तो कवितानुं वाचन करतो आपणने ख्याल आव्यो के भगवानी याद आपणने आपणे क्यारे क्यारे भगवानने याद करीए छीए। तो कविताना जे एनुं भावार्थ समझवानो आपणे प्रयत्न करीशुं। एना पहेलो आपणे एनुं शब्दार्थिक अर्थ જોઈશું જેથી આપણને એના કવિતાના જે શબ્દો છે એનો આપણને એનો અર્થ ખ્યાલ બરાબર આવે। ચીડિયા, ચીડિયા એટલે પંછી, જેને આપણે ગુજરાતીમાં પક્ષી કહીએ છીએ, પંછી પક્ષી। લહર તરંગ, જોકા। સિર્જનહાર, સિર્જનહાર એટલે ભગવાન એટલે કે સૃષ્ટિ કી રચના કરને વાલા પ્રભુ। હરિયાળી, હરિયાળી એટલે હરાભરા, જ્યારે ચોમાસાનું અત્યારે ચોમાસું ચાલે છે હરિયાળી ચારે બાજુ આપણને લીલું ઘાસ ઉગેલું દેખાય છે। ડોના એટલે બોજ ઉઠાના, ડોના એટલે બોજ ઉઠાના। તો આ કવિતા એ વર્ષા ઋતુનું વાતાવરણ અંદર ચિત્રની અંદર દેખાય છે। આ કવિતાની અંદર વરસાદની પણ વાત કરેલી છે અને અત્યારે પણ આપણે શ્રાવણ માસ એટલે કે અત્યારે આ વરસાદની અંદર જ આ કવિતા આપણે ભણી રહ્યા છીએ। તો એનો આપણને
વધારે ખ્યાલ આવશે. એનું ભાવાર્થ જોઈએ તો જબ બહુત સુબહ ચિડિયા ઉડકર કુછ ગીત ખુશી કે ગાતી હે. તો જ્યારે સવારે વહેલા ચિડિયા ઉઠીને સુંદર મજાનું ગીત ગાવા લાગે છે, રોજ સવાર થાય અને જે પક્ષીઓ હોય એ પોતાના માળામાંથી જાગી અને સરસ મધુર એ ગીત ગાતા હોય એવું આપણને લાગે છે. કલિયા દરવાજે ખોલ ખોલ જબ દુનિયા પર મુસ્કાતી હૈ. તો જે ફૂલ હોય, ફૂલ પહેલા કલી સ્વરૂપે હોય, એની કળીઓ હોય, અને કલિયા દરવાજે ખોલ ખોલ જબ દુનિયા પર મુસ્કાતી હૈ. તો કે કલિયા ભી અપને દરવાજે પંખુડિયા કો ખોલ ખોલ કર વહ દુનિયા પર મુસ્કાતી હૈ. ખુશ્બુ કી લહરે જબ ઘર સે બહાર આ દોડ લગાતી હૈ. તો કે ખુશ્બુ કી લહરે, ખુશ્બુ કી લહરે ફૂલો મે સે મિલ નિકલ કર, ખુશ્બુ હમે કહાં સે આતી હૈ, ફૂલો મે સે. તો ફૂલો મે સે નિકલ કર ચારો ઓર ફેલને લગતી હૈ. તો જ્યારે સવાર થાય ત્યારે જે ફૂલ હોય, કડીમાંથી ફૂલ બને છે અને ફૂલની જે સુગંધ હોય છે તે આપણી આજુબાજુમાં એ ફેલાતી હોય છે. હે જગ કે સિર્જનહાર પ્રભો, હે જગ કે સિર્જનહાર પ્રભો તબ યાદ તુમ્હારી આતી હૈ. ત્યારે કવિ કહે છે કે હે ભગવાન, સિર્જનહાર એટલે પ્રભુ, તો કે હે આ જગતને બનાવનાર પ્રભુ, તબ તુમ્હારી યાદ હમે આતી હૈ. ત્યારે ભગવાનની યાદ આપણને આવે છે કે ખરેખર આ પૃથ્વીનું જે આ સર્જન કર્યું છે, આ જે પક્ષીઓ બનાવ્યા છે, જે આ ફૂલ બનાવ્યા છે, જે આ સુગંધ બના આપે છે એવા ફૂલ બનાવ્યા છે, એ ખરેખર ભગવાન તમારી યાદ અમને આવે છે. જબ છમછમ બુંદે ગીરતી હૈ, બિજલી ચમચમ કર જાતી હૈ. મેદાનો મે બનબાગો મે જબ હરિયાલી લહરાતી હૈ. તો કે જ્યારે વરસાદ વરસવાનું શરૂ કરે છે, જ્યારે વરસાદ વરસવાનું શરૂ કરે છે અને વીજળી, ત્યારે વીજળી ચમચમ કર જાતી હૈ. જ્યારે આકાશની અંદર વરસાદનું ટીપા સ્વરૂપે પડે છે, બિજલી ચમચમ કર જાતી હૈ, આકાશ મેં બિજલી ચમકને લગતી હૈ, મેદાનો મે બનબાગો મે જબ હરિયાલી લહરાતી હૈ. અને જ્યારે વરસાદ પડે છે ધરતી ઉપર, ત્યારે મેદાનો મે બનબાગો મે જબ હરિયાલી લહરાતી હૈ. તો આપણે જોઈએ છે કે વરસાદ આવ્યા પછી ધરતી ઉપર લીલું ઘાસ ચારે બાજુ નીકળે છે ઓર હરિયાલી હરિયાલી છા જાતી હૈ. તો એ આ કવિતાની અંદર, આ પંક્તિની અંદર કહેવા માગે છે. જબ ઠંડી ઠંડી હવા કહી સે મસ્તી ઢોકર લાતી હૈ, હે જગ કે સિર્જનહાર પ્રભો તબ યાદ તુમ્હારી આતી હૈ. તો કે જ્યારે ઠંડી ઠંડી વરસાદ આવે છે ત્યારે ઠંડો ઠંડી હવા આપણને લાગતી હોય છે, વાતાવરણ બિલકુલ ખુશનુમા અને ઠંડુ ગાર બનતું હોય છે, મસ્તી ઢોકર લાતી હૈ. તો આપણે જોઈએ છીએ કે વરસાદ વરસતો હોય ત્યારે હવા બિલકુલ ઠંડી હોય છે, મસ્તી ઢોકર લાતી હૈ અને મસ્તી પોતાને સાથે લાવે છે. હે જગ કે સિર્જનહાર પ્રભો તબ યાદ તુમ્હારી આતી હૈ, અને હે પ્રભુ ત્યારે અમને તારી યાદ આવે છે. તો આ ચિત્રની અંદર તમે જોઈ શકો છો કે નદીની અંદર કમળ ઉગેલું દેખાય છે, વરસાદ વરસે છે અને લીલું ઘાસ ખેતર પણ લીલાછમ બની ગયા છે. ત્યાર પછી અહીંયા પ્રાર્થના છેલ્લે એક બાળક કરે છે કે ભગવાન તમારી યાદ આવે છે. તો આ કવિતાનું ભાવાર્થ છે. હવે આગળના વિડીયોની અંદર આપણે એના અભ્યાસ સ્વાધ્યાયની વાત કરીશું. અસ્તુ.